મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં બીર ટિકેન્દ્રજીત ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિયંત્રિત એરસ્પેસ રવિવારે એક અજાણી ફ્લાઇંગ ઓબ્જેક્ટ જોયા બાદ લગભગ 3 કલાક માટે કોમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન્સ માટે બંધ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર બપોરે 2:30 વાગે ઇમ્ફાલ એર ટ્રાફિક કંટ્રોલ ATC ને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISF કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે ATC ટાવરની ઉપર એક અજાણી ઉડતી વસ્તુ દેખાઈ રહી છે. ATC ટાવરની ટેરેસ પરથી વસ્તુ દેખાતી હતી. એરલાઇન્સ અને CISFના જવાનો સહિત જમીન પરના લોકોએ પણ તેને જોયો હતો. ઉડતા ઓબ્જેક્ટનો રંગ સફેદ હતો. તે ટર્મિનલ બિલ્ડિંગ ઉપરથી ઉડ્યું, ATC ટાવરની ઉપર દક્ષિણ તરફ ગયું અને થોડો સમય ત્યાં સ્થિર રહ્યું. પછી તે રનવેની દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું, જ્યાં તે ગાયબ થતાં પહેલાં સાંજે 4:05 વાગ્યા સુધી રહ્યું, જ્યાં સૂર્યાસ્ત 4:06 કલાકે થયો હતો. આ દરમિયાન 173 મુસાફરો સાથે કોલકાતાથી ઇમ્ફાલ જતી ઇન્ડિગોએ 320ને ATC દ્વારા સુરક્ષા એજન્સીઓ CISF બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી BCAS ભારતીય વાયુસેના IAF તરફથી મંજૂરી ન મળે ત્યાં સુધી હોલ્ડિંગ પેટર્ન રાખવાનું કહેવામાં આવ્યું હતું. અને પોલીસ અધિક્ષક ઇમ્ફાલ પશ્ચિમ ઇન્ડિગોની ફ્લાઇટ 25 મિનિટ સુધી હોલ્ડિંગ પેટર્નમાં રહી, ત્યારબાદ તેને બપોરે 3:03 વાગે આસામના ગુવાહાટી તરફ વાળવામાં આવી. તો શું આ એલિયન સ્પેસ ક્રાફ્ટ હતું કે પછી કંઈક બીજું, એનું રહસ્ય હાલ અકબંધ છે. બ્યુરો રિપોર્ટ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ.